आज तेरे पत्थर में भूल डूबी जाए छे ગુરુ સુધી
વિચાર તો બીજો શું ભાવે, પરંતુ આ જેવું થાય છે આપણે સેવાનો પુરુષાર્થ કરવા છતાં જે આનંદ અને સંતોષ મળવો જોઈએ, આપણે એક નવું જીવન શરૂ કરીશું. ભલે એવોએ આપણને દગો દીધો, હવે આપણે પાટણ છોડી અને ક્યાંક દૂર ચાલ્યા જવું. આપણા જ કારણે બરાબર છે, બરાબર છે દેવી. તો પછી આ ગુજરાત નો ગુલામ બનાવો કોને? મોટી સાની બુદ્ધિ ગુજરાત ગયું હોય કે રહ્યું હોય, તમે તો માત્ર તમારી ફરજ બજાવી છે. હું એ પૂછું છું કે દ્રૌપદીના અપમાનમાં કૌરવો મરાયા, એમાં વાંક કોનો? સીતાના હરણમાં રાવણ મરાયો અને લંકા ભસ્મી ભૂત થઈ ગઈ, એમાં વાંક કોનો? તો પછી એ જ ન્યાય અહીં છે જે પાંડવોએ અને રામે કર્યું છે, તે જ તમે કર્યું છે. બરાબર છે આદવ, જનાર ગુજરાત તો જવાનો હતો લોક સુંદરીના કારણે નહીં તો અન્ય કોઈના કારણે, પરંતુ વિનાશના ભાવનો તો ફૂંકાવાના જ હતા. સ્વામી રુદ્રદેવ આપના ચરણમાં માધવના પ્રણામ. કહો સ્વામી, કહો સ્વામી મારા ગુજરાતના કઈ સમાચાર? માધવ કર્મ એક એવી વસ્તુ છે કે જેના પર મનુષ્ય માત્ર ને ચાખવા પડે છે, છતાં પણ આટલા કલાક અંજામ પછી પણ માધવ ગુર્જર પતિના હૃદયનો ભેટો ઈચ્છી રહ્યો છે. ધન્ય છે માધવ, ધન્ય છે. ઉપદેશ આપે જ્ઞાન ના બચ્ચાને મોટો કરે, સર્પ તો સર્પ આખરે જાય છે.